विद्यार्थी मित्र आज आपणे प्रक्रम 14 आकडा शास्त्र नो अभ्यास करवाना छे। હવે ધોરણ 9 માં તમે અવર્ગીકૃત માહિતી માટે મધ્ય મધ્યસ્થ બહુલક નો અભ્યાસ કર્યો, પણ અવર્ગીકૃત માહિતી માટે ધોરણ 10 માં આપણે વર્ગીકૃત માહિતી માટે મધ્ય મધ્યસ્થ અને બહુલક આનો અભ્યાસ કરવાનો છે। હવે અવર્ગીકૃત માહિતી નો મધ્યક એટલે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ ના છેદમાં એમ, એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ ના છેદમાં એમ, જ્યાં સિગ્મા એક્સઆઈ એટલે અવલોકનનો સરવાળો અને એમ એટલે અવલોકનની સંખ્યા। આ ધોરણ 9 માં આપણે આવી ગયેલું, પણ હવે ધોરણ 10 માં આપણે વર્ગીકૃત માહિતી નો મધ્યક શોધવાનો છે। હવે વર્ગીકૃત માહિતીના મધ્યક માટે 3 રીત છે, એમાં પહેલી રીત છે સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીત। તો પહેલી રીત સીધી રીત અથવા પ્રત્યક્ષ રીત કે સીધી રીતે મધ્ય, તો એનું સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ, જ્યાં એફઆઈ એટલે આવૃત્તિ, એફઆઈ એટલે આવૃત્તિ, એક્સઆઈ એટલે વર્ગની મધ્ય કિંમત, એક્સઆઈ એટલે વર્ગની મધ્ય કિંમત, અને સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો, એને આપણે એન પણ કહી શકાય। તો અવલોકનની કુલ સંખ્યા એન એટલે આવૃત્તિનો સરવાળો સિગ્મા એફઆઈ, પણ આ રીતે આપણે દાખલો ત્યારે જ ગણવાનો કે જ્યારે આવૃત્તિ અને વર્ગની મધ્ય કિંમત એની મૂલ્ય ઓછા હોય, નાની કિંમત હોય, કે એક્સઆઈ ની કિંમત નાની હોય, એફઆઈ ની કિંમત પણ નાની હોય, ત્યારે સીધી રીતે મધ્યક શોધવાનું સૂત્ર છે કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ, ફરી વાર એફઆઈ એટલે આવૃત્તિ, એક્સઆઈ એટલે મધ્ય કિંમત, અને સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો, એને આપણે એમ પણ કહી શકીએ। બીજી રીત છે ધારેલા મધ્યકની રીત। હવે ધારેલા મધ્યકની રીત તો ધારેલા મધ્યકની રીત નું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ, ફરી વાર ધારેલા મધ્યકની રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ, જ્યાં એ એટલે ધારેલો મધ્ય, સ્મોલ એ એટલે ધારેલો મધ્ય, એફઆઈ એટલે આવૃત્તિ, પણ ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એટલે કે દરેક વર્ગની મધ્ય કિંમતમાંથી ધારેલા મધ્યકને બાદ કરો
એમાં થાય એટલે આવૃત્તિનો સરવાળો. પણ આ રીતનો ઉપયોગ મોટા ભાગે જ્યારે વર્ગ લંબાઈ અલગ અલગ હોય, એક સરખી વર્ગ લંબાઈ દરેક વર્ગમાં ન હોય, ત્યારે જ આપણે તારેલા મધ્યકની રીતનો ઉપયોગ કરશું. અને જો વર્ગ લંબાઈ સમાન હોય તો ત્રીજી રીત છે પદ વિકલનની રીત. ત્રીજી રીત છે પદ વિકલનની રીત. હવે પદ વિકલનની રીતમાં મધ્યક નું સૂત્ર છે એક્સ બાર બરાબર એમ પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ ના છેદમાં સિગ્મા એફ આઈ ગુણ્યા એચ. એ એટલે ધારેલો મધ્યક. સિગ્મા એફ આઈ યુ આઈ એમાં એફ આઈ એટલે આવૃત્તિ, પણ યુ આઈ એટલે એક્સઆઈ માઇનસ એ અપોન એચ. જો ધારેલા મધ્યકમાં ડીઆઈ એવું કે ડીઆઈ ની જગ્યાએ આમાં આવશે યુઆઈ. ડીઆઈ નું સૂત્ર તો કે એક્સઆઈ માઇનસ એ, જયારે યુઆઈ નું સૂત્ર એક્સઆઈ માઇનસ એ અપોન એચ અને સિગ્મા એફ આઈ એટલે આવૃત્તિનો સરવાળો. તો આ ત્રણ રીત આપણે મધ્યક શોધવા માટે આવશે. હવે એમાં ફરી વાર કે જ્યારે એફ આઈ અને એક્સઆઈ ની કિંમત નાની હોય ત્યારે સીધી રીતે વર્ગ લંબાઈ અલગ અલગ હોય ત્યારે ધારેલા મધ્યક ની રીત, અને વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આપણે પદ વિકલન ની રીતે દાખલો ગણવાના છે. સાથે 14.1 એનો દાખલા નંબર 1 કે એક વિદ્યાર્થીના સમૂહ દ્વારા 20 ઘરમાં છોડની માહિતી એકઠી કરવામાં આવી તો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. હવે છોડની સંખ્યા છે 0 થી 2, 2 થી 4, 4 થી 6 અને આપણે કહીશું વર્ગ. ઘરની સંખ્યા 1, 2, 1, 5, 6, 2, 3 અને આપણે કહીશું આવૃત્તિ એફ આઈ. હવે તમે જુઓ તો આવૃત્તિ 1, 2, 1, 5, 6, 2, 3 એમની કિંમત ખૂબ નાની છે. ત્યારે તમે આના વર્ગની વર્ગ લંબાઈ નક્કી કરો તો વર્ગ લંબાઈ ઓછી અને એક્સઆઈ ની કિંમત પણ નાની આવશે વર્ગની મધ્ય કિંમત. તો આ દાખલો ગણવા માટે આપણે પહેલી રીત સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરશું. હવે વર્ગ છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8. તો દરેક વર્ગની વર્ગ લંબાઈ એને આપણે કહીશું એચ બરાબર 2. 2 માંથી 0 બાદ કરો, 4 માંથી 2 બાદ કરો, 6 માંથી 4 બાદ કરો. વર્ગ લંબાઈ નું સૂત્ર છે ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ, તો આની વર્ગ લંબાઈ આવશે 2. હવે સૌપ્રથમ આપણે દરેક વર્ગની મધ્ય કિંમત, દરેક વર્ગની મધ્ય કિંમત એને સંકેતમાં આપણે કહીશું એક્સઆઈ. મધ્ય કિંમત નું સૂત્ર છે ઉર્ધ્વ સીમા વત્તા અધસીમા છેદમાં 2. તો અને આપણે મધ્ય કિંમત લેવી હોય તો ઉર્ધ્વ સીમા 2, અધસીમા 0. તો 2 વત્તા 0 એટલે 2 અને ભાગ્યા 2 બરાબર 1. તો પહેલા વર્ગની મધ્ય કિંમત 1 આવશે. ફરીવાર મધ્ય કિંમત શોધવા માટે ઉર્ધ્વ સીમા પ્લસ અધસીમા
છેદમાં બે, તો આ બંનેનો સરવાળો બે અને ભાગ્યા બે એટલે એક. હવે દરેક વર્ગની વર્ગ લંબાઈ સરખી છે તો આપણે પહેલા વર્ગની મધ્ય કિંમત શોધી અને એમાં વર્ગ લંબાઈ બે ઉમેરતા જઈએ તો એની પછીના દરેક વર્ગની મધ્ય કિંમત આપણને મળશે. તો એકમાં બે ઉમેરો તો ત્રણ, ત્રણ માં બે ઉમેરો તો પાંચ, પાંચમાં બે ઉમેરો સાત, સાતમાં બે ઉમેરીએ તો નવ, નવમાં બે ઉમેરીએ તો અગિયાર, ને અગિયારમાં બે ઉમેરીએ તો તેર. પહેલા વર્ગની મધ્ય કિંમત તો બે વત્તા ઝીરો છેદમાં બે એટલે એક. વર્ગ લંબાઈ બે છે તો દરેક વર્ગમાં આપણે બે ઉમેરીએ તો દરેક વર્ગમાં બે ઉમેર્યા તો તમારે એકમાં બે ઉમેરો તો ત્રણ, ત્રણમાં બે ઉમેરો તો પાંચ, પાંચમાં બે ઉમેરો તો સાત, સાતમાં બે ઉમેરો નવ, નવમાં બે ઉમેરો તો અગિયાર, ને અગિયારમાં બે ઉમેરો તો તેર. હવે આપણે સીધી રીતે દાખલો ગણવા માટે એફઆઈ એક્સઆઈ, એફઆઈ એક્સઆઈ એટલે આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર. તો એક ગુણ્યા એક એટલે એક, બે ગુણ્યા ત્રણ તો છ, પાંચ એકા પાંચ, પાંચ સત્તા પાંત્રીસ, છ નવા ચોપન, અગિયાર દો બાવીસ, તેર તેરી ઓગણચાલીસ. એકનો એક સાથે ગુણાકાર એક, બે ગુણ્યા ત્રણ તો છ, એક ગુણ્યા પાંચ પાંચ, સાત પંચા પાંત્રીસ, નવ છન ચોપન, અગિયાર દો બાવીસ, અને તેર તેરી ઓગણચાલીસ. હવે વીસ ઘરની માહિતી લેવામાં આવી છે એટલે ઘરની સંખ્યા વીસ છે એનો અર્થ એવો કે આ આવૃત્તિનો સરવાળો એટલે કે સિગ્મા એફઆઈ. તો સિગ્મા એફઆઈ બરાબર આવૃત્તિનો સરવાળો વીસ. જો ન આપ્યો હોય તો પણ તમે આવૃત્તિનો સરવાળો કરો તો વીસ. હવે આનો બધાનો આપણે સરવાળો કરીએ તો એ સરવાળાને કહેવામાં આવે સિગ્મા એફઆઈ એક્સઆઈ. સરવાળાને આપણે કહેવામાં આવશે સિગ્મા એફઆઈ એક્સઆઈ. આ બધાનો આપણે સરવાળો કરવાનો છે. નવ ને બે અગિયાર, અગિયાર ને ચાર પંદર, પંદર ને પાંચ વીસ, પાંચ પચીસ, છ એકત્રીસ, ને એક બત્રીસ, ત્રણ, ત્રણ ને ત્રણ છ, છ ને પાંચ અગિયાર, અગિયાર ને બે તેર, તેર ને ત્રણ સોળ. તો સિગ્મા એફઆઈ એક્સઆઈ એકસો બાસઠ અને સિગ્મા એફઆઈ વીસ. હવે સીધી રીતે મધ્યકનો સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ આ છેદમાં સિગ્મા એફઆઈ. હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ એની કિંમત આવી 162 અને સિગ્મા એફઆઈ. અને આપણે બે વડે છેદ ઉડાવી દઈએ તો એક્યાસી ના છેદમાં દસ, એક્યાસી ના છેદમાં દસ એટલે 8.1. આ તમારા જવાબ. ફરી એક વાર સમજી લો. પહેલું તો કે સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીતે દાખલો ગણવા માટે એફઆઈ અને એક્સઆઈ ની કિંમત નાની હોવી જોઈએ. આ દાખલામાં એફઆઈ અને એક્સઆઈ ની કિંમત ખૂબ નાની છે એટલે દાખલો ગણવા માટે આપણે સીધી રીતનો ઉપયોગ કર્યો. પહેલું કે વીસ ઘરની માહિતી એકઠી કરી અને અહીંયા એફઆઈ ની કિંમત નાની છે, એક્સઆઈ ની કિંમત પણ નાની છે અને વીસ ઘરની માહિતી એટલે સિગ્મા એફઆઈ વીસ. પહેલું દરેક વર્ગની મધ્ય કિંમત કઈ રીતે શોધી?
તો કે આ બંનેનો સરવાળો છે 2 પહેલા વર્ગની મધ્ય કિંમત 1 દરેક વર્ગની વર્ગ લંબાઈ 2 છે માટે 2 ઉમેર્યા તો 1 ને 2 3 3 ને 2 5 5 ને 2 7 7 ને 2 9 9 ને 2 11 11 ને 2 13 હવે સીધી રીતે ગણવા માટે 1 થાય 1 સેમી એટલે આનો ગુણાકાર 1 ગુણ્યા 1 1 2 ગુણ્યા 3 6 1 ગુણ્યા 5 5 5 7 35 6 9 14 2 11 22 અને 3 ગુણ્યા 13 એટલે 39 હવે આનો સરવાળો કરીએ સિગ્મા fi xi એટલે આવ્યો 162 અને આવૃત્તિનો સરવાળો 20 સીધી રીતે સૂત્ર તો કે x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi સિગ્મા fi xi ની કિંમત 162 સિગ્મા fi ની કિંમત 20 એકસ છેદ ઉડાવો એટલે એકસ ના છેદમાં 10 તો તમને મધ્ય x બાર બરાબર